હું છું નરેન્દ્ર સિંહ. લોકડાઉનના ત્રીજા તબક્કાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પળે પળની માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. મહત્વના સમાચાર હવે મળી રહ્યા છે સુરતથી કે સુરતમાં લોકડાઉન હોવા છતાં પણ પ્રતિબંધ હોવા છતાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરતના મજૂરા ગેટ અઠવા ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં જે રીતે ટ્રાફિક જોવા મળતો હોય છે તેવા જ પ્રકારના દ્રશ્યો અત્યારે સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. તો સાથે જ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં પોલીસની નબળી કામગીરી પણ દેખાઈ રહી છે. મજૂરા ગેટ અઠવા ગેટ જેવા વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં જોવા મળે તેવા ટ્રાફિકના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. લોકડાઉન પાર્ટ 3ની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સુરતમાં કેટલાક વિસ્તારોમાં જાણે લોકડાઉન ખુલી ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આજ વિશે વધુ જાણકારી લઈશું સંવાદદાતા બલદેવ સુથાર પાસેથી. બલદેવ, જે રીતે લોકડાઉનનો ચુસ્ત અમલ છે, 6 મહાનગરપાલિકા વિસ્તારમાં આજથી ત્રીજા તબક્કાના લોકડાઉનનો અમલ કરાવવા માટેની સૂચના પણ ડીજીપી દ્વારા આપવામાં આવી છે, ત્યારે સુરતમાં આ પ્રકારના દ્રશ્યો શું કહી જાય છે? પહેલો દિવસ જે લોકડાઉન પૂર્ણ થયાનો પહેલો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે સુરતના મજૂરા ગેટ અને જે રિંગ રોડ પરના જે દ્રશ્યો જે જોઈને જોવા મળી રહ્યા છે, જે મોટી સંખ્યામાં ટ્રાફિક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે લોકો પોતાના જે વાહનો છે ફોર વ્હીલ છે ટુ વ્હીલરને નીકળતા જોવા મળે છે. કોઈને કોઈને નવા નવા વાહન લઈને આ લોકો નીકળતા હોય છે. ખાસ કરીને તે દરમિયાન સુરત પોલીસ કમિશનર સાથે પસાર થતાની સાથે જ જે ટ્રાફિક જોતાની સાથે પોલીસ કમિશનર પોતાનો જે કાફલો હતો તે રોકાવ્યો હતો અને ટ્રાફિક જે હળવું કરવા માટેની જે સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે શહેરના તમામ પોલીસ સ્ટેશનો પણ સૂચના આપવામાં આવી છે કે તમે જે વાહનો છે ટુ વ્હીલ અને ફોર વ્હીલ ડિટેન કરવામાં આવે અને સાથે સાથે જે વિસ્તારમાં જે ટ્રાફિક જે પોઈન્ટ ઉપર થાય છે તે હળવું કરવા માટેની જે સૂચના આપી દેવામાં આવી છે. જી જી, આભાર બલદેવ સમગ્ર જાણકારી બદલ. તો સુરતમાં સામાન્ય દિવસોમાં જોવા મળે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવે તેવી પણ માગણી ઉઠી રહી છે. આમ છતાં પણ લોકો પણ પોતાની સાવચેતી માટે ઘરની બહાર ન નીકળે તે અત્યંત જરૂરી છે.